लिटल स्टार प्ले हाउस અને સંકલ્પ શૈક્ષણિક સંકુલ દ્વારા સંચાલિત હોમ લર્નિંગ વિડિયોમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિષય છે ધોરણ 11 અર્થશાસ્ત્ર, જેમાં પાઠ 2 ભણીએ છીએ. જેમાં છેલ્લા લેક્ચરમાં આપણે સંપત્તિ વિશે અભ્યાસ મેળવ્યો હતો. આજે જોઈએ સંપત્તિના પ્રકારો અને કલ્યાણ વિશે આપણે અભ્યાસ મેળવવાનો છે. તો જોઈએ સંપત્તિના પ્રકારો. જે વસ્તુઓની જેમ સંપત્તિના પણ પ્રકાર પાડી શકાય, જેમ કે વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ. જે સંપત્તિની માલિકી અને વપરાશ ખાનગી અને વ્યક્તિગત હોય, ખાનગી હોય વ્યક્તિગત હોય, તેને વ્યક્તિગત સંપત્તિ કહેવાય. અને જે સંપત્તિની માલિકી અને વપરાશ સમાજ સમૂહ દ્વારા થતી હોય, તેને સામાજિક સામૂહિક સંપત્તિ કહેવાય. સમાજનો ઉપયોગ માટે હોય તેને સામાજિક સંપત્તિ કહેવાય. ત્યાર પછી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. દેશની માલિકીની સંપત્તિ રાષ્ટ્રીય સંપત્તિ બને. જેમ કે દેશના નદી, પર્વત, રણ, જાહેર રસ્તાઓ, ઐતિહાસિક ઇમારતો આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે. આપણો સામૂહિક વારસો, સાહિત્ય, સ્થાપત્ય આપણી રાષ્ટ્રીય સંપત્તિ. આ રીતે આંતરરાષ્ટ્રીય સંપત્તિનો વિચાર પણ કરી શકાય. જે સંપત્તિની માલિકી કોઈ એક રાષ્ટ્રની નથી, પરંતુ સમગ્ર વિશ્વની છે, એને આંતરરાષ્ટ્રીય સંપત્તિ કહેવાય. દાખલા તરીકે કોઈ પણ દેશની હદ છોડ્યા પછીનો દરિયો એ આંતરરાષ્ટ્રીય સંપત્તિ ગણાય. હદ પછીનો જે દરિયો છે એ કેવી છે? આંતરરાષ્ટ્રીય સંપત્તિ છે ગણાય. તો આ થાય સંપત્તિના પ્રકારો. હવે જોઈએ કલ્યાણ. કલ્યાણ એટલે સારી સ્થિતિ. કલ્યાણ એટલે શું? તો કે સારી સ્થિતિ, સ્થિતિમાં સુધારો થવો. આર્થિક રીતે કહીએ તો ભૌતિક જીવન ધોરણમાં સુધારો વધુ સારી સ્થિતિનું નિર્માણ. ભૌતિક જીવન ધોરણમાં સુધારો વધુ સારી સ્થિતિનું નિર્માણ, જેને શું કહેવાય? કલ્યાણ છે, કલ્યાણ કહેવાય. આધ્યાત્મિકથી માંડીને અર્થશાસ્ત્ર સુધી કલ્યાણ શબ્દ વપરાય. માણસ જીવનમાં તમામ ક્ષેત્રોમાં કલ્યાણ થાય તેવું ઈચ્છતો હોય, એટલે વધારે સારી સ્થિતિ ઈચ્છે છે. અને વધુ સારી સ્થિતિ માત્ર ટૂંકા ગાળા માટે નહીં, પરંતુ કાયમી ધોરણે રહે એને કલ્યાણ કહેવાય. ટૂંકા ગાળા માટે તમારી પાસે આવક થઈ જાય તેને કલ્યાણ કહેવાય નહીં. ટૂંકા ગાળા માટે તમારી પાસે તમને કોઈ 5 કરોડ રૂપિયા હાચવવા દઈ જાય, 15 દિવસ લઈ જાય, તેને કલ્યાણ ન કહેવાય. હે, પણ તમને કોઈ 5 કરોડ રૂપિયા દઈ જાય ને એમ કે આજથી તારા, તો એને કલ્યાણ કહેવાય. ટૂંકમાં લાંબા સમય સુધી કાયમી ધોરણે હોય તેને કલ્યાણ કહેવાય. અર્થશાસ્ત્રમાં કલ્યાણ 2 રીતે વિચારી શકાય, એક વ્યક્તિગત કલ્યાણ, એક સામૂહિક કલ્યાણ. આપણે જ્યારે કલ્યાણની વાત કરીએ ત્યારે સામૂહિક કલ્યાણનો વિચાર કરવાનો છે. વ્યક્તિગત નહીં પણ કયો, સામૂહિક કલ્યાણ વિશે ભણવાનું છે. વળી કલ્યાણને આર્થિક પરિસ્થિતિમાં માપી શકાય તેવા સુધારા સાથે ગુણાત્મક પરિવર્તનો સાથે પણ સંબંધ છે. આર્થિક રીતે માપી શકાય તેવા સુધારા ગુણાત્મક પરિવર્તનનો સંબંધ છે. કલ્યાણ ધરાવે એટલે તે આર્થિક વૃદ્ધિ કરતા આર્થિક વિકાસ સાથે સંકળાયેલ. આર્થિક વૃદ્ધિ કરતા કોની સાથે સંકળાયેલ? દેશના આર્થિક વિકાસ સાથે સંકળાયેલી બાબત છે. વળી કલ્યાણનો મોટો આધાર આવક વૃદ્ધિ કરતા આવકની યોગ્ય વહેંચણી ઉપર છે. આવકની વૃદ્ધિ કેટલી થઈ એ નહીં, પણ એની વહેંચણી કેવા પ્રમાણે થઈ, કઈ રીતે થઈ, એના ઉપર મોટો આધાર છે રહેલો છે. સંપત્તિ અને કલ્યાણ નો સંબંધ, સંપત્તિ અને કલ્યાણનો સંબંધ. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે વ્યક્તિની સંપત્તિમાં વધારો થાય ત્યારે તેના કલ્યાણમાં પણ વધારો થાય. વ્યક્તિની સંપત્તિમાં વધારો થાય ને તો વ્યક્તિના કલ્યાણમાં પણ વધારો થાય. દેશની સંપત્તિમાં વધારો થાય તેથી દેશના લોકોનું પલકણિયાર થાય. દેશની સંપત્તિમાં વધારો થાય તો દેશના લોકોનું પલકણિયાર થાય. પણ વ્યક્તિ માટે જે બાબત સાચી હોય તે દેશ માટે ન પણ હોય. વ્યક્તિ માટે બાબત સાચી હોય, દેશ માટે બાબત સાચી ન પણ હોય, એવું પણ બને. ઉપર જણાય તેમ કલ્યાણની આવકની વેચણી સાથે સંબંધ છે. દેશની સંપત્તિમાં વધારો થાય પણ તે થોડા જ લોકોના હાથમાં કેન્દ્રિત થાય તો દેશના લોકોનું કલ્યાણ વધતું નથી. ટાટા, રિલાયન્સ આવા મોટી મોટી કંપનીઓ છે, એની આવક પુષ્કળ વધે, પણ બીજા બધાના ધંધાઓ ઠપ થઈ ગયા હોય તો એ દેશની આવક વધે છે. આર્થિક વિકાસ દેશનો થતો નથી, પણ માત્ર આર્થિક વૃદ્ધિ જ થઈ કહેવાય તો એને કલ્યાણ કહેવાય નહીં. એટલે એ મુકેશ અંબાણી માટે કલ્યાણ છે, પણ દેશ માટે કલ્યાણ નથી. કલ્યાણને પ્રજાના સામૂહિક સાંસ્કૃતિક મૂલ્યો સાથે પણ જોડવામાં આવે તો સંપત્તિ અને કલ્યાણનો સીધો સંબંધ માપી શકાતો નથી. જો કલ્યાણને પ્રજાના સામાજિક સાંસ્કૃતિક મૂલ્યો સાથે પણ જોડવામાં આવે
તો સંપત અને કલ્યાણનો સીધો સંબંધ માપી શકાય નહીં, કારણ કે અર્થશાસ્ત્ર નૈતિક મૂલ્યોના નિર્ણય કરતું નથી. નૈતિક જે આપણે નીતિમત્તાના મૂલ્યો છે અર્થશાસ્ત્ર એનો અભ્યાસ કરતું નથી. આમ છતાં માત્ર ભૌતિક કલ્યાણનો વિચાર કરીએ તો દેશની આવકમાં વધારો થવા સાથે આવકની વહેંચણી પણ સુધરે, દેશની આવકમાં વધારો થવા સાથે આવકની વહેંચણીમાં પણ સુધારો થાય તો કલ્યાણમાં વધારો થયો છે એમ કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા સંપત્તિના પ્રકારો અને કલ્યાણ અને સંપત્તિ અને કલ્યાણનો સંબંધ. હવે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર ભણીશું ઉત્પાદનના સાધનો. આ પ્રશ્ન એક વખત લખી આખો કરવાનો છે.